હેલો સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે જાવા સ્ક્રિપ્ટમાં સિમ્પલ આપણે હેલો વર્ડ વર્ડ કે એવું કંઈ પણ પ્રિન્ટ કરાવવું હોય તો એ કેવી રીતે કરાવે બરાબર હવે આપણે જાવા સ્ક્રિપ્ટનો યુઝ કરવાના છે જાવા સ્ક્રિપ્ટનો યુઝ શેના માટે થાય પહેલાં તો જાવા સ્ક્રિપ્ટનો યુઝ વેલિડેશન માટે થાય વેલિડેશન એટલે શું જેમ કે આજે આપણે એક ફોર્મ બનાવવાના છે ફોર્મમાં ખાલી એક જ ફિલ્ડ લેવાની છે ટેક્સ્ટ બોક્સ નેમની ફિલ્ડ લેવાની છે જેના માટે ટેક્સ્ટ બોક્સનો યુઝ થાય કેમ ટેક્સ્ટ બોક્સનો યુઝ થાય કેમ કે યુઝર પોતાનું નામ ટેક્સ્ટ બોક્સમાં રખશે એવું બોક્સ જે ટેક્સને કન્ટેન કરે છે એટલે એને શું કહેવાય ટેક્સ્ટ બોક્સ બરાબર આ એક ફોર્મ બનાવવાનું છે જેમાં આપણે એક ટેક્સ્ટ બોક્સ લેવાનું છે અને સબમિટ બટન લેવાનું છે હવે આપણે આ ફોર્મ ઓલરેડી આપણે પહેલાં ચેપ્ટરમાં બનાવી દીધું છે આખું રજિસ્ટ્રેશન ફોર્મ જેમાં એફ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ એ લઈને બધું બનાવેલું જ છે પણ આજે આપણે એક સિમ્પલ ટેક્સ્ટબોક્સ અને એક સબમિટ બટન લઈને ફોર્મ બનાવવાનું છે એ ફોર્મ શેના માટે આપણે આજે બનાવવાના છે તો વેલિડેશન માટે વેલિડેશન એટલે શું ફોર એક્ઝામ્પલ કોઈ યુઝર છે જે યુઝરે પોતાનું નામ લખવું નથી યા તો યુઝર પોતાનું નામ લખવાનું ભૂલી ગયું બરાબર અને ડાયરેક્ટ સબમિટ બટન પર ક્લિક કરે છે ત્યારે આપણે એને કહેવું પડે છે કે તારે આ ફિલ્ડમાં કમ્પલસરી તારું નામ લખવું પડશે કેમકે આ ફિલ્ડ મેન્ડેટરી છે કમ્પલસરી છે એટલે આ ફિલ્ડ એમટી મુકાય નહીં તો એ જે આપણે એને કહેશું એને કહેવાશે વેલિડેશન વેલિડેશન એટલે શું ફોર્મને વેલિડેટ કરે વેલિડેટ એટલે શું કે તમે કંઈ ફોર્મમાં લખવાનું ભૂલી જાઓ યા તો તમે એ ફિલ્ડ છોડી દઉં છો જાણી જોઈને તો આપણે એને કેવું પડશે કે આ ફિલ્ડ એમથી રાખી શકાય નહીં એટલે આ માટે આપણે શું કરવું પડશે વેલિડેશન કરવું પડશે પહેલાં ચેપ્ટરમાં આપણે ફોર્મ શીખા પણ શું શીખા ખાલી ડિઝાઇનિંગ કેવી રીતે થાય તે જ શીખા સેકન્ડ ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે જાવા સ્ક્રિપ્ટ એટલે શું જે ઓલરેડી આપણે ફોર્મ ડિઝાઇન કરેલું છે એ ડિઝાઇનિંગ તો છે જ પણ એમાં વેલિડેશન એડ કરવાના છે જેમ કે ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ છે પછી હોબી છે એડ્રેસ છે એમાં જો કોઈ ફિલ્ડમાં યુઝર લખવાનું ભૂલી જાય યા તો ખોટું લખે તો આપણે એને કેવું પડે ફોર એક્ઝામ્પલ ફોન નંબરની હું ફિલ્ડ લઉં તો ફોન નંબરની ફિલ્ડમાં એ કે યા તો મારું નામ લખું તો એ ચાલે નહીં ચાલે તો મારે યુઝરને કેવું પડે કે ફોન નંબરમાં નંબર લખવા પડશે અને ફોન નંબર ટેન ડિજિટનો આવે તો કમ્પલસરી ટેન ડિજિટ જ લખવાના નવ ડિજિટ લખે તો પણ ખોટું અગિયાર ડિજિટ લખે તો પણ ખોટું તો આ બધી વસ્તુ સેનાથી થાય જાવા સ્ક્રિપ્ટથી સેનાથી થાય જાવા સ્ક્રિપ્ટથી તો એ જ આજે આપણે કરવાના છે આજે આપણે સિમ્પલ એક ટેક્સ્ટ નું જાવા સ્ક્રિપ્ટ આ ટેક્સ્ટ બોક્સ છે જે નેમનું તે સિમ્પલ એ જ જોવાના છે કે આ ટેક્સ્ટ બોક્સ હું છોડી દઉં નહીં લખું તો કેવી રીતે મને મેસેજ ડિસ્પ્લે થાય એ જોવાનું છે તેના માટે પહેલા આપણે જોઈએ કમ્પોઝર ઓપન કર્યું કમ્પોઝર ઓપન કરીને આપણું નીચે તમને ત્રણ ડિફરન્ટ ટેબ દેખાય ડિઝાઇનિંગ સ્પ્લીટ ને સોર્સ બરાબર એમાંથી આપણે કયું જોવાનું છે ડિઝાઇનિંગ કેમ ડિઝાઇનિંગ આપણે અત્યારે ફોર્મ ડિઝાઇન કરવાનું છે કયું ફોર્મ ડિઝાઇન કરવાનું છે તો આ નેમ અને સબમિટ બટન તો એના માટે પહેલાં તમારે આ ડિફરન્ટ ડિફરન્ટ ટૂલમાં ફોર્મ દેખાય એ ફોર્મમાં જાઓ ફોર્મમાં જઈને ડિફાઈન ફોર્મ જે તમને ઓલરેડી આવડે છે તમે ફર્સ્ટ ચેપ્ટરમાં કરી દીધું છે જેવું તમે ફોર્મમાં જઈને ફોર્મ ડિફાઈન ફોર્મ પર સિલેક્ટ કરશો તેવું એક ડાયલોગ બોક્સ ઓપન થશે જેનું નામ છે ફ્રોમ ફોર્મ પ્રોપર ફોર્મ 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 પ્રોપર્ટીઝ તમને નેમ 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 યુઆરએલ મેથડ દેખાય છે છે તે હવે હવે યાદ રાખજો આ જે આપશો જ નામ આખા જાવા વેલિડેશનમાં તમારે આ જ નામ આપવું પડશે ફોર એક્ઝામ્પલ હું આમાં આપું છું જે એસ ટુ જાવા એસ એટલે સ્ક્રિપ્ટ ને ટુ તમારે જે એસ વન જે એસ ટુ જે એસ થ્રી કે તમારે તમારું પોતાનું પણ નામ આપવું હોય જે પણ નામ આપવું હોય તે ચાલે નામ સાથે કોઈ લેવા દેવા નથી પણ એટલું યાદ રાખજો કે જે નામ આપો તે આખા પ્રોગ્રામમાં જ્યાં જ્યાં ફોર્મ નેમનો યુઝ થશે ત્યાં ત્યાં તમારે કમ્પલસરી એ જ નામ આપવું પડશે જેમ કે મેં અત્યારે ફોર્મ નેમ આપ્યું છે જે એસ ટુ તો મારે હવે જેટલી વાર હું આ ફોર્મમાં જેટલા વેલિડેશનમાં ફોર્મ નેમનો યુઝ કરીશ તે બધા જ ફોર્મ નેમમાં મારે કમ્પલસરી જે એસ ટુ આપવું પડશે અને જેએસ ટુ મેં સ્મોલ લેટર્સમાં લખેલું છે એટલે મારે આ જ લેટર્સમાં લખવું પડશે જો હું કેપિટલમાં જીએસ ટુ લખીશ તો પણ આવશે નહીં કેમ કેમ કે જાવા સ્ક્રિપ્ટ એક કેસ સેન્સિટિવ છે કેવી છે કેસ સેન્સિટિવ કેસ સેન્સિટિવ એટલે શું કેસ સેન્સિટિવ એટલે જે લેટર અપર કેસમાં લખવાના અપર કેસ એટલે પહેલી એબીસીડીમાં તે પહેલી એબીસીડીમાં જ લખવાના અને જે કેસ જે લેટર્સ લોઅર કેસમાં છે તમારે લોઅરમાં જ લખવા પડશે ફોર્મ નેમમાં આવશે જે એસ ટુ તમારે જે નામ આપવું હોય તે તમે આપી શકો એવું જરૂરી નથી કે તમારે જે એસ ટુ જ આપવાનું મેં જે એસ ટુ એટલા માટે આપ્યું કે જે એટલે જાવા એસ એટલે ને સ્ક્રીપુ બરાબર તમારે જે એસ વન આપવું હોય તો પણ વાંધો નથી તમારે જે એસ થ્રી આપવું હોય તો પણ વાંધો નથી જે એસ ફોર આપવો હોય તો પણ વાંધો નથી બીજું છે એક્શન યુ આર એલ એક્શન યુ આર એલ મેં તમને પહેલા ચેપ્ટરમાં કીધેલું ફોર્મની કેટલી પ્રોપર્ટી છે તેમાં ફોર્મનું નામ હતું યુઆ ફોર્મની બે પ્રોપર્ટી હતી કઈ કઈ મેથડ અને એક્શન ફોર્મની કેટલી પ્રોપર્ટી છે એક્શન અને મેથડ ફોર્મ નેમ નેમ તો કોઈ પણ વસ્તુ આવે તમારે નેમ તો બધા આપવું જ પડશે ને ફોર્મની બે પ્રોપર્ટી છે એક એક્શન ને એક મેથડ હવે એક્શન એટલે શું તમે જ્યારે તમારું આખું ફોર્મ બની જશે ફર્સ્ટ ને મિડલ નેમ લાસ્ટ નેમ એ ફોર્મમાં તમે તમારા ડેટા આપશો તમારું ફર્સ્ટ ને મિડલ નેમ લાસ્ટ નેમ એ ડેટા કયા પેજ પર મોકલવાના છે એ પેજ કોણ કહેશે એક્શન

નામ લઈ લેખે આખી ફાઇલ આપવાની છે વન આપશો તો એનું એક્શન યુ આરએલ જીએસ વન ડોટ એચ આપજો જો તમે ફોર્મનેમ જીએસ થ્રી આપશો તો એનું એક્શન યુઆરએલ જીએસ થ્રી ડોટ એચટીએમએલ આપવાનું સિમિલર આપજો એટલે આપણને વાંધો પ્રોબ્લેમ આવે નહીં મેથડ ટોટલ કેટલી મેથડ છે ગેટ ને પોસ્ટ એમાંથી મેથડ આપણે કઈ લેવાની પોસ્ટ આટલું આપણને ખબર હતી હવે તમને અહીંયા એડવાન્સ એડિટ કરીને દેખાય એના પર ક્લિક કરો જેવું એડવાન્સ એડિટ પર ક્લિક કરશે એવું એક ડાયલોગ બોક્સ ખુલશે એ ડાયલોગ બોક્સમાં તમને એચ ટીએમએલ એટ્રીબ્યુટ્સ ઇનલાઇન સ્ટાઇલ ને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ દેખાય છે આ જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ્સમાં આપણે જવાનું છે આ જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ્સમાં તમને અહીંયા એટ્રીબ્યુટમાં એક ડ્રોપડાઉન મેનુ દેખાશે આ બધી અલગ અલગ ઇવેન્ટ છે હવે ઇવેન્ટ છે એ ઇવેન્ટ શું છે એ આપણે પછી ડિસ્કસ કરીએ પણ એમાંથી આપણી પહેલી ઇવેન્ટ જે છે ઓન સબમિટ એ સિલેક્ટ કરવાની છે ઓન સબમિટ ઇવેન્ટ ઓન સબમિટ એટ્રિબ્યુટ ઇવેન્ટ એ ઓન સબમિટ એટલે શું ખબર તમે જ્યારે તમારું આખું ફોર્મ બની જશે ને આખું ફોર્મ તમે ફિલ અપ કરી દેશો ને ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ પછી જ્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરો ને ત્યારે ઇવેન્ટ ફાયર થાય જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો ત્યારે ઇવેન્ટ ફાયર થશે ઇવેન્ટ ફાયર એટલે શું સબમિટ બટન પર ક્લિક કરે ને ત્યારે જે ઇવેન્ટ થાય એ ઇવેન્ટ ફાયર થશે ત્યારે ત્યારે જ્યારે તમે સબમિટ પર ક્લિક કરશો ત્યારે અને વેલ્યુ વેલ્યુમાં તમારે કમ્પલસરી આપવાનું છે રિટર્ન અત્યારે હું જેમ કરું છું તેમ તમે કરો આનો મિનિંગ શું થાય છે સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહીશ રિટર્ન વેલી ડેટ ફોર્મ શું છે હું સ્ટેપ સ્ટેપ બાય તમને સમજાવીશ અત્યારે તમારે વેલ્યુમાં શું લખવાનું છે રિટર્ન વેલિડેટ ફોર્મ રિટર્ન પછી સ્પેસ પછી વેલિડેટ ફોર્મ ને ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ અને આપો ઓકે બટન પાછું આપો ઓકે જેવું તમે ઓકે બટન આપશો તેવું તમને ડોટેડ બોક્સ ડોટેડ બોક્સ વાળું બોક્સ દેખાય છે હવે આમાં આપણે તમને કીધું તેમ આમાં આપણે તમારે આવી રીતે નેમ અને એક સબમિટ બટનનો ડાયલોગ બોક્સ બનાવવાનો છે આમાં તમારે નેમ અને સબમિટ નેમ એક ટેક્સ્ટ બોક્સ લેવાનું છે અને સબમિટ એક બટન લેવાનું છે બરાબર આટલું જ બનાવવાનું છે અત્યારે પછી આગળ આપણે બીજું કરીએ તો સેમ એ વસ્તુ આપણે અહીંયા લખીએ નેમ હવે નેમ માટે ટેક્સ્ટ બોક્સ જોઈએ ટેક્સ્ટ બોક્સ ક્યાંથી આવે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું ફોર્મ ફોર્મ ની અંદર ફોર્મ ફિલ્ડ ફોર્મ ફિલ્ડમાં ફિલ્ડ ટાઈપમાં તમારે જે ટાઈપ જોઈએ છે તે લેવાની આપણને ટેક્સ્ટ બોક્સ જોઈએ એટલે આપણે ટેક્સ્ટ બોક્સ લેશું ફિલ્ડ નેમ ફિલ્ડ નેમ યાદ રાખજો આ ફિલ્ડ નેમ જે તમે આપશો એ જ નામ તમારે આખા પ્રોગ્રામમાં યુઝ કરવું પડશે એટલા માટે ટેક્સ્ટ બોક્સમાં ટી આવે ને એટલે મેં શું લઈ લીધું ટી વન એટલે મને યાદ રહે કે ટેક્સ્ટ બોક્સનું નામ મેં શું આપ્યું છે ટી

બટન તમારે રેડિયો બટન જોઈતું હોય બટન જોઈતું હોય ચેકબોક્સ પાસવર્ડ જે જોઈએ તે મળી જશે સબમિટ બટન ફિલ્ડ નેમ આમાં પણ તમે જે નેમ આપશો તે જ નેમ યુઝ કરવાનું આવશે હવે ટેક્સ્ટબોક્સમાં આપણે ફિલ્ડ વેલ્યુ નથી આપી કેમ નહીં આપી કેમ કે ટેક્સ્ટબોક્સમાં તો યુઝર પોતાનું નામ લખવાનો છે પણ સબમિટ બટન એમાં ફિલ્ડ વેલ્યુ આપવી પડશે આ ફિલ્ડ વેલ્યુ એટલે શું ખબર આ બટન પર તમારે કયું લખાણ જોઈએ છે બટન જે આવશે એ બટન પર શું લખેલું જોઈએ સબમિટ કે સબ કે એસ તમારે જે લખવું હોય તે તમે લખી શકો પણ અહીંયા ફિલ્ડ વેલ્યુ જે લખશો ને તે જ તમને બટન ઉપર દેખાશે જો આ તમને સબમિટ દેખાય છે આપણે સ્મોલ લેટરમાં લખ્યું તો સ્મોલમાં એવું જો તમે કેપિટલમાં લખશો તો કેપિટલમાં આવશે બરાબર છે આ છે આપણું ડિઝાઇનિંગ આટલું ડિઝાઇનિંગ આપણે કરવાનું છે સેમ મેં તમને કીધું કે આટલું તમારે કરવાનું છે એટલે આપણું આ ફોર્મ બની ગયું આ ફોર્મ બનાવવાનું રીઝન શું હતું આ ફોર્મ બની ગયું હવે હું આ ફોર્મને જ્યારે સેવ કરું છું સેવ કરવા માટે સેવ બટન પર ક્લિક કરો ને ફોર્મનું નામ આપો જે નામ આપવું હોય તે આપી શકો છો હું જીએસ ટુ આપું છું બરાબર મને મારું ફોર્મ ડેસ્કટોપ પર જોઈએ છે એટલે ડેસ્કટોપ પર જેએસ ટુ ડોટ ફાઇલ મારી બની ગઈ મારું ફોર્મ સેવ થઈ ગયું બરાબર છે હવે આપણે શું કરવાનું છે જાવા સ્ક્રિપ્ટ લખવાની છે સ્ક્રિપ્ટ ઓલવેઝ ક્યાં લખાય ડિઝાઇનિંગ પોર્શનમાં શું થાય ડિઝાઇન થાય બરાબર અને કોડિંગ લખવું હોય ને તો સોર્સમાં જવાનું શેમાં જવાનું સોર્સમાં જવાનું હવે ડિઝાઇનિંગમાં આપણે જે આ ટેક્સ્ટ બોક્સને સબમિટ બટન જે લીધું ને તેનું કોડિંગ એનું એચકીએમએલ ટેગ તમને અહીંયા દેખાશે જો આ સબમિટ અને ટેક્સ્ટ બોક્સ ટેક્સ્ટબોક્સ ટેક્સ્ટબોક્સનું ને સબમિટનું એચ ટીએમએલ કોડિંગ આવી ગયું હવે આપણે શું કરવાનું છે સ્ક્રિપ્ટ લખવાનું છે સ્ક્રિપ્ટ લખતા પહેલા અમુક વસ્તુ આપણે શીખવાની છે એ શું છે એ પહેલા આપણે જોઈ લઈએ ચલો સ્ક્રિપ્ટ કેવી રીતે લખાય તો તમને ખબર છે સ્ક્રિપ્ટ લખવા માટે તમારે સ્ક્રિપ્ટ ટેગ ચાલુ કરવો પડે સ્ક્રિપ્ટ હવે બે ટાઈપના ટેગ છે કન્ટેનર ટેગ ને એમટી ટેગ તો કન્ટેનર ટેક સ્ક્રિપ્ટ નવ્વાણું ટકા એસટીએમએલના બધા ટેક કયા છે કન્ટેનર ટેક છે એટલે તમે એને શરૂ કરો તો તમારે કમ્પલસરી ખરા ખતમ કરવું પડે તો સ્ક્રિપ્ટ ઓપનિંગ ટેક સ્ક્રિપ્ટ ક્લોઝિંગ ટેક આટલું જ કોડિંગ છે જે જાવા સ્ક્રિપ્ટનું છે બરાબર પણ આ બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવી પડશે સ્ક્રીપ્ટ ટેગની અંદર તમને ફંક્શન કીવડ દેખાય એફયુએન સીટીઆઈ એન ફંક્શન વેલિડેટ ફોર્મ હવે આ ફંક્શન શું છે વેલિડેટ ફોર્મ શું છે તમારે જે આપવું હોય તે તમે આપી શકો મેં વેલિડેટ ફોર્મ નામ કેમ આપ્યું આપણે ફોર્મને વેલિડેશન આપવાના છે એટલે મેં ફોર્મનું નામ શું આપ્યું વેલિડેટ ફોર્મ તમારે જે નામ આપવું હોય તે નામ તમે અહીં આપી શકો છો હવે ફંક્શન શું છે એના માટે આપણે જોવાનું છે જાવા સ્ક્રિપ્ટ એલિમેન્ટ્સ જાવા સ્ક્રિપ્ટના અમુક એલિમેન્ટ્સ છે જેમ કે આ ફંક્શન છે આ વેર વેર એટલે વેરીએબલ છે આ ઇફ શું છે આ લટ શું છે આ બધી વસ્તુ આપણે શીખવાની છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ પહેલું શું છે ફંક્શન તો ફંક્શન જોઈએ જાવા સ્ક્રિપ્ટ એલિમેન્ટ્સમાં ફર્સ્ટ છે ફંક્શન વેલિડેટ ફોર્મ એટલે ફંક્શન વેલિડેટ ફોર્મમાં ફંક્શન ને આ ફંક્શનનું નામ છે બરાબર કોઈ બી વસ્તુ હોય તેને આપણે નામ તો આપવું જ પડે તો જ ખબર પડે બરાબર છે ઇલેવંત ઇંગ્લિશ મીડિયમ તો ઇંગ્લિશ મીડિયમ નામ આપવું પડ્યું ગુજરાતી મીડિયમ આપણે નામ શું આપ્યું ગુજરાતી મીડિયમ બંને ક્લાસ તો સ્ટાન્ડર્ડ ઇલેવન ના જ છે પણ એક ઇંગ્લિશ મીડિયમ છે ને એક ગુજરાતી મીડિયમ છે એવું નામ આપણે આપવું પડે સેમ એવી રીતે આમાં પણ નામ આપવું પડે તો ફંક્શન વેલિડેટ ફોર્મ ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ હવે આપણને કેવી રીતે ખબર પડે કે આ ફંક્શન છે તો જેની આગળ ફંક્શન કીવર્ડ લખો હોય અને પાછળ આવી રીતે ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ હોય તો એને ફંક્શન કહેવાય શું કહેવાય ફંક્શન કહેવાય ફંક્શન છે કેવી રીતે ખબર પડે મને ફંક્શન છે મને એટલે ખબર પડે કે એની આગળ મેં ફંક્શન કીવર્ડ લખેલો જ છે ફંક્શન કીવર્ડ સ્મોલ લેટરમાં છે યાદ રાખજો તો તમારે સ્મોલમાં જ લખવાનું છે કેમ જે આવા સ્ક્રિપ્ટ કેવી છે કેસ સેન્સિટિવ કેવી છે

નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને ફંક્શન કહે છે શું છે નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને ફંક્શન કહે છે નિશ્ચિત કાર્ય એટલે શું મારે ફોર એક્ઝામ્પલ દસ પાનાની દસ પાના મેં દસ પાના ડિઝાઇન કર્યા છે દસ પેજીસ હવે દસે દસ પેજીસમાં મારે કોઈ એક વસ્તુ એવી છે જેમાં દસે દસ એક પેજમાં મેં ફોર એક્ઝામ્પલ એક પેજમાં મેં હેડિંગ આપ્યું હવે એ સેમ હેડિંગમાં જે ઇફેક્ટ આપીએ બધા જ પેજમાં જોઈએ છે તો હું શું કરા એક પેજમાં લખી દેવા એનું કોડિંગ એની એ ઇફેક્ટ ને બીજા બધા પેજમાં શું કરા એ જ બેઠી લઈ લેવા દસે દસ પેજમાં અલગ અલગ તો હું નહીં લખીશ તો એ એકની એક વસ્તુ રિપીટ કરવી હોય એકની એક વસ્તુ તમારે રીયુઝ કરવી હોય તો એના માટે ફંક્શનનો યુઝ થાય કોનો યુઝ થાય ફંક્શનનો ફંક્શન એટલે રીયુઝેબિલિટી શું રીયુઝેબિલિટી રીયુઝેબિલિટી એટલે પુનઃ ઉપયોગમાં લઈ શકાય યુઝેબિલિટી એટલે તમે એને પુનઃ ઉપયોગમાં લઈ શકો તેના માટે ફંક્શનનો યુઝ થાય છે ફંક્શન એટલે રૂટિન અથવા રૂટીન ને ફંક્શન પણ કહેવાય અથવા રૂટિન પણ કહેવાય બરાબર ફંક્શન એટલે શું એકનો એક કોર તમારે એકથી એક કરતા વધારે વાર યુઝ કરવો હોય એકનો એક કોડ તો તમે ફંક્શન થ્રુ યુઝ કરી શકો બરાબર છે જાવા સ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆતને અંદર માટે છગડિયો કાઉસ એટલે કરલી બ્રેકેટનો ઉપયોગ થાય છે આ ઓપનિંગ ને આ ક્લોઝિંગ કર્લી બ્રેકેટ આ બ્રેકેટની વચ્ચે તમારે આખો કોડ લખવો પડે તમે કોડમાં જોઈ શકો છો આ ફંક્શન નું ઓપનિંગ કર્લી બ્રેકેટ અને આ ફંક્શનનું ક્લોઝિંગ કર્લી બ્રેકેટ ફંક્શનનો આખો કોડ તમારે આની વચ્ચે લખવાનો હોય છે બરાબર છે આ ફંક્શન નું સ્ટાર્ટિંગ તમારો ક્લાસ શરૂ થાય તો આ ડોર કહેવાય અને આ ક્લાસ એન્ડ થાય તે વિન્ડો એટલે આના આની વચ્ચે તમારે જે ફંક્શનનો કોડ લખવું હોય તે તમે લખી શકો તો એમસીક્યુમાં પૂછાય કે જે આવા બ્લોક ની શરૂઆતને અંત દર્શાવવા માટે કયા કાઉન્સ નો યુઝ થાય તો તમારે આન્સર લખવાનો કરલી બ્રેકેટ બરાબર છે હવે તમે જોઈ શકો છો કે ફંક્શન ને ફંક્શનનું નામ આપી દીધું આ બ્રેકેટ આપી દીધું એટલે મારું ફંક્શન બની ગયું એમાં ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ બી આપી દીધા બરાબર એની અંદર તમને વીએ આર વેર દેખાય છે એક્સ વીએ આર વેર એટલે છે વેરિએબલ હવે વેરીએબલ એટલે શું વેરીએબલ એટલે ચલ ચલનો યુઝ કેમ થાય વેરીએબલ એ વિગતોનો સંગ્રહ કરવા માટેનો સંગ્રાહક છે વિગતોનો સંગ્રહ કરવા માટેનો સંગ્રાહક એટલે શું ફોર એક્ઝામ્પલ મારે એ પ્લસ બી કરવું છે એની વેલ્યુ છે દસ બી ની વેલ્યુ છે વીસ મારે એ પ્લસ બી કરવું છે તો એની વેલ્યુ કેટલી છે દસ બીની વેલ્યુ કેટલી છે વીસ તો દસ વત્તા વીસ ત્રીસ થાય તો આ તીસ ને સ્ટોર કરવા માટે કોઈ એક વેરિયેબલ જોઈએ છે ફોર એક્ઝામ્પલ હું લઉં છું સી તો તીસ વેલ્યુ કયા વેરિયેબલમાં ગઈ સી માં ગઈ સે માં ગઈ સી માં ગઈ એ વેરિયેબલમાં કઈ વેલ્યુ છે દસ બી માં કઈ છે વીસ સી માં કઈ છે ત્રીસ તો તમે જોયું આ ત્રણે ત્રણ વેરિયે વેરિયેબલ એટલે શું ખબર એ ટુ ઝેડમાં કોઈ બી આલ્ફાબેટ આવે ને એ કોઈ બી આલ્ફાબેટનો યુઝ કરી શકો એઝ અ વેરિયેબલ નેમ આપણે નું નામ શું લીધું છે એક્સ તમારે એ બી સીડી માંથી કોઈ પણ લેવું હોય તમે લઈ શકો મેં લીધું છે એક્સ વેરિયબલ એટલે શું ચલ નો યુઝ શેના માટે થયો સંગ્રાહક માટે સંગ્રાહક એટલે શું કોઈ બી વસ્તુને પોતાનામાં સંગ્રહ કરે બરાબર હવે એ પ્લસ બી નો આન્સર ત્રીસ તો આવી ગયો મને ખબર તો પડી ગઈ કે એ પ્લસ બી નો આન્સર ત્રીસ છે પણ આ તીસ ને સંગ્રહ કરવા માટે કોઈ વસ્તુની જરૂર પડશે એ વસ્તુ છે વેરિયેબલ તમે સ્કૂલમાં બેગ સ્કૂલ બે બુક્સ લઈને આવો છો એ બુક્સ તમે હાથમાં લઈને નહીં આવી શકો એ બધી બુક્સને તમારે સંગ્રહ કરવા માટે શેની જરૂર પડી સંગ્રાહકની અને સંગ્રાહક કયું હતું તમારી સ્કૂલ બેગ સમજ પડી તેને કહેવાય વેરીએબલ બરાબર એ જ રીતે આ વેરિયેબલ એટલે શું આપણને શું કરે વિગતોનો સંગ્રહ કરે આ વિગત જ થઈ કહેવાય ને આ તીસ શું છે વિગત છે એ વિગતને એમાં સંગ્રહ કરી સી નામના વેરિયેબલમાં એટલે તીસ વેલ્યુ જે વિગત હતી એવું નથી કે આમાં નંબર જ આવે હવે સીમાં મારે કંઈ બીજું પણ લખવું હોય કે કંઈ પણ કોઈનું નામ બી સ્ટોર કરવું હોય તો તમે સ્ટોર કરી શકો એટલે વિગત કંઈ પણ વસ્તુ સ્ટોર કરવા માટે તમારે વેરિયેબલની જરૂર પડે વેરિયેબલનું નામ શું આવે એ ટુ ઝેડમાં કોઈ પણ તમે લઈ શકો બરાબર પણ એની આગળ તમારે કમ્પલસરી વીએ આર નો યુઝ કરવો પડે એ શોર્ટ નેમ છે એ વેરિયે નહીં લખવાનું ખાલી લખવાનું આખો આરિયેબલ લખવાની જરૂર નથી આખું સ્પેલિંગ લખવાની જરૂર નથી ખાલી તમે લખો તો પણ ચાલશે જાવા ચલ એ કેસ સેન્સિટિવ છે હવે કેસ ચલ એટલે વેરિયે કેસ સેન્સિટિવ એટલે શું તમે અહીંયા લીધું છે વીએ આર એક્સ સ્મોલ એક્સ છે તો તમે જો અહીંયા મેં જ્યાં જ્યાં એક્સ નો યુઝ કર્યો ને તે બધે સ્મોલ છે હવે હું અહીંયા કેપિટલ એક્સ લઉં ને તો અહીંયા મારે કમ્પલસરી કેપિટલ એક્સ જ લખવા પડે જો હું અહીંયા કેપિટલ એક્સ લઉં ને અહીંયા સ્મોલ એક્સ લઉં તો શું આવે એરર આવે એટલે એને કહેવાય કેસ સેન્સિટિવ કેસ સેન્સિટિવ એટલે શું તમારા મતે ને મારા મતે કેપિટલ એક્સ ને સ્મોલ એક્સ બંને સેમ છે બરાબર પણ આના મતે બંને અલગ છે જો તમે કેપિટલ એક્સ લખશો અને પછી અહીંયા સ્મોલ લખી દેશો તો કમ્પ્યુટરને સમજ પડશે નહીં એમ કહેશે કે સ્મોલ ને કેપિટલ એને સમજ પડતી નથી એટલા માટે આપણે જો કેપિટલ લેવાના હોય તો અહીંયા બધે કેપિટલ જ લેવું પડશે ને આપણે જો સ્મોલ લેવાના હશે તો બધી જગ્યાએ સ્મોલ લેવું પડશે એટલા માટે એને કહેવાય કેશ સેન્સિટિવ એટલે કે કેપિટલ સ્મોલ એક્સ ને કેપિટલ એક્સ સમાન નથી સમજ પડે છે બંને સમાન નથી કેમ કેમ કે કેશ સેન્સિટિવ બરાબર એટલે તમને ફંક્શન લખતા આવડી ગયું કે ફંક્શન કેવી રીતે બનાવાય ફંક્શન કીવર્ડનો યુઝ કરવાનો ફંક્શનનું નામ લખવાનું ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ લખવાનું ઠીક છે ફંક્શનની મર્યાદા કેટલી તો એનું ઓપનિંગ બ્રેકેટ ને ક્લોઝિંગ બ્રેકેટ આ એની મર્યાદા મતલબ આટલો એનો સ્કોપ એ અહીંયાથી અહીંયા સુધી જ પર્ફોમ કરી શકે આની બહાર તમે કંઈ પણ લખો તો એક્ઝિક્યુટ થશે નહીં મતલબ આન્સર આવશે નહીં તમારે જે પણ કાંઈ લખવું હોય તે આ બેની વચ્ચે લખવું પડશે કેમ કે એની લાઈફ સ્ટાઈલ એનો સ્કોપ જ આટલો છે અહીંયાથી અહીંયા સુધી બરાબર એ સ્કોપ કોણ ડિસાઈડ કરે આ કલ્લી બ્રેકેટ ફંક્શનની અંદર લીધું મેં વેરીએબલ એક્સ ઇક્વલ્સ ટુ ડોક્યુમેન્ટ ડોટ જીએસ ટુ ડોટ ટી વન ડોટ વેલ્યુ હવે વેર એટલે વેરીએબલ એક્સ હવે એક્સ શું છે વેરીએબલ કેવી રીતે ખબર પડી વેરીએબલ છે તો આગળ વી આર લખું વેલિડેટ ફોર્મ શું છે ફંક્શન કેવી રીતે ખબર પડી આગળ ફંક્શન લખું

તો ડોક્યુમેન્ટની અંદર આપણે શું બનાવ્યું કમ્પોઝરની અંદર ફોર્મ બનાવ્યું કયું ફોર્મ બનાવ્યું જીએસ ટુ આપણે તો બહુ બધા ફોર્મ બનાવેલા હોય તો એને કઈ રીતે ખબર પડે કે કયા ફોર્મનો યુઝ કરવાનો છે તો જેએસ ટુ નામ આપ્યું ને એના પરથી એને ખબર પડે ઇલેવન ગુજરાતી મીડિયમમાં તો ફિફ્ટી સ્ટુડન્ટ્સ તો કેવી રીતે ખબર પડે કે હું એમ કહું છું કે ઇલેવન ઇંગ્લિશ ગુજરાતી મીડિયમનો કોઈ એક સ્ટુડન્ટ સ્ટુડન્ટ આવો તો તમને કન્ફ્યુઝન થાય કોણ આવે પણ હું સ્પેસિફિક નામ આપું કે આ નામનો જ છોકરો કે આ નામની જ છોકરી આવે તો તમને વાંધો આવે નહી સેમ એવી રીતે કમ્પ્યુટરમાં છે તમે કમ્પોઝરની અંદર ઘણા બધા ફોર્મ બનાવ્યા છે તો એને કઈ રીતે ખબર પડશે કે કયા સ્ક્રી વેલિડેશન આપવાનું છે તો ફોર્મ જીએસ ટુ નામનું જે છે તેમાં ડોટ ટી વન ટી વન એટલે શું ટેક્સ્ટ બોક્સનું નામ યાદ છે ટેક્સ્ટ બોક્સનું નામ આપણે શું આપેલું ટી વન મેં ત્યારે કીધેલું ટેક્સ્ટ બોક્સ ટી પહેલું લેટર એટલે મેં ટી વન લઈ લીધું ઇઝીલી યાદ રહી જાય મને આ ફોર્મનું નામ ફોર્મની અંદર ટેક્સ્ટ બોક્સ છે એની અંદર ની વેલ્યુ તમારે એચટીએમએલમાં બેકગ્રાઉન્ડમાં ઇમેજ મૂકવી હોય તો યાદ છે તમે ઇમેજ કેવી રીતે મૂકી શકો આઈએમજી એસઆરસી કરીને આઈએમજી એસઆરસી કરીને તમારે આખો પાથ આપવો પડે કમ્પ્યુટરને ને કેવી રીતે ખબર પડે કે તમારી ઈમેજ ક્યાં છે તમારે તો એને આખો પાથ આપવો પડે કે મારી ઇમેજ ડી ડ્રાઈવમાં પિક્ચર નામના ફોલ્ડરમાં આ નામનું પિક્ચર છે તે પિક્ચર લાવવાનું છે તો તમે શું કરશો એસઆરસી માં આખો પાથ આપશો સેમ એવી રીતે તમે આ વેલ્યુ આ વેલ્યુ એટલે કઈ વેલ્યુ ખબર છે આ વેલ્યુ એટલે જે ટેક્સ્ટ બોક્સમાં યુઝર વેલ્યુ નાખવાનો છે ને તે વેલ્યુ આ ટેક્સ્ટ ટેક્સ્ટ બોક્સ છે આ નેમ નેમમાં યુઝર જે નેમ આપશે વેલ્યુ એ આમાં સ્ટોર થવી જોઈએ આ એટલે શું છે નેમ વેરીએબલ છે શું છે વેરીએબલ તો આમાં આ ટેક્સ્ટ બોક્સમાં યુઝર પોતાનું નામ કે જે પણ કંઈ લખશે તે ને આખી વેલ્યુ સેમાં જવી જોઈએ આ વેરિયેબલમાં સમજ પડે છે આ વેરિયેબલમાં જવી જોઈએ તો આ વેલ્યુ આ વેરિયેબલમાં કેવી રીતે જશે તો આનો આખો પાથ કમ્પ્યુટરને આપવાનો છે આ ટેક્સ્ટ બોક્સ જ્યાં લોકેશન છે એનું તેનો આખો પાથ આપવાનો છે એ બોક્સ ક્યાં છે તો આ કમ્પોઝરની અંદર ફોર્મ જે એસ ટુ બનાવ્યું છે મેં એ જે એસ ટુ ફોર્મની અંદર ટેક્સ્ટબોક્સનું નામ છે આ ટી વન એ ટી વનની અંદર આ જે વેલ્યુ છે ને એ વેલ્યુ આમાં જવાની છે સમજ પડે છે એટલે અહીંયા લખું મેં વેર એક્સ હવે વેરિયેબલનો જ યુઝ કેમ કર્યો કેમ કે વેરિયેબલ જ એક એવી વસ્તુ છે જે પોતાનામાં સ્ટોર કરે છે બરાબર એટલા માટે તો વેરિયેબલને કહેવાય સંગ્રાહક વેરિયેબલનો યુઝ એના માટે થાય સંગ્રહ કરવા માટે તો આ ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ આવવાની છે એનો સંગ્રહ કોણ કરશે વેરિયેબલ એક્સ એક્સ એટલે આ નેમ છે બરાબર આને તમે કોઈ બી આપી શકો આ એક્સ આપ્યું મેં

તો આ ટેક્સ્ટબોક્સ છે આ બોક્સ નું આખું લોકેશન મેં આપ્યું કે ડોક્યુમેન્ટની અંદર જેએસ ની અંદર t1 વન બોક્સ નું નામ t1 છે આ ફોર્મ બનાવ્યું એનું નામ છે js2 ટુ તો જીએસ ટુ ફોર્મની અંદર ટેક્સ્ટ બોક્સ છે એની અંદર વેલ્યુ છે આ ડોટ કરીને વેલ્યુ બી કમ્પલસરી લખવી પડશે આ વેલ્યુ નહીં લખશો તેની વેલ્યુ આમાં નહીં જશે આ કમ્પલસરી તમારે આખું લખવું પડશે આખો પાચ સ્ટેપ બાય સ્ટેપ જેમ કે ડી ડ્રાઈવમાં તમારું પિક્ચર છે કયામાં છે ડી ડીઇવમાં તમારું એક પિક્ચર છે ડી ડ્રાઈવમાં પિક્ચર નામનું ફોલ્ડર છે એ પિક્ચર નામના ફોલ્ડરમાં પીવન નામની ઇમેજ જોઈએ છે તમને તો તમારે આખો પાથ આપવો પડે ડી ડીની અંદર પિક્ચર પિક્ચરની અંદર પીવન ડોટ જે નામની ઇમેજ આખો પાથ આપવો પડ્યો સેમ એવી રીતે આમાં આખો પાથ આપવો પડશે ડોક્યુમેન્ટ ડોટ જેએસ ટુ ડોટ ટીવન ડોટ વેલ્યુ ડોટ વેલ્યુ આપ્યું વેલ્યુ એટલે શું આ ટેક્સ્ટ બોક્સની જે વેલ્યુ છે એ વેલ્યુ વેરિયબલ એક્સમાં સ્ટોર થશે સમજ પડી આટલું પહેલાં આપણે શું કર્યું સ્ક્રીપટેગ લખો ટેગ લખવાની જરૂર કેમ પડી જાવા સ્ક્રિપ્ટ હતી એટલે જાવા સ્ક્રિપ્ટ લેવાની બી જરૂર કેમ પડી વેલિડેશન માટે વેલિડેશનની જરૂર કેમ પડી યુઝર ફોર્મ બનાવતો હોય તો ફોર્મ બનાવતા બનાવતા કોઈ વેલ્યુ લખવાની ભૂલી જાય યા તો જાણી જોઈને ફોર્મ ફિલઅપ નહીં કરે અમુક વસ્તુ છોડી દે તો એને આપણે મેસેજ ડિસ્પ્લે કરાવવાનો છે કે આ કમ્પલસરી છે તમારે લખવું પડશે એના માટે તમારે સ્ક્રિપ્ટ લખવું પડશે સ્ક્રિપ્ટ એટલે વેલિડેશન સ્ક્રીપ્ટની અંદર વેલિડેશન છે વેલિડેશન લખવા માટે તમારે સ્ક્રિપ્ટ ટેકનો યુઝ કરવો પડે સ્ક્રીપ્ટેક કન્ટેનર ટેક છે એટલે એનો ઓવર કરવો પડે સ્ક્રીપ્ટની અંદર ફંક્શન લખવું પડે આ ફંક્શન તમે સ્ક્રિપ્ટની બહાર લખો ને તબી આ વર્ક કરશે નહીં તમારે કમ્પલસરી ફંક્શન સ્ક્રિપ્ટની અંદર લખવાનું છે બરાબર છે ફંક્શન ફંક્શન લખવા માટે એની સિન્ટેક્સ ફોલો કરવી પડે જેમ કે તમે મેથ્સમાં સમ કરો તો સમ માટે કમ્પલસરી ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે સેમ એવી રીતે કમ્પ્યુટરમાં સિન્ટેક્સ આવે શું આવે સિન્ટેક્સ આવે આ સિન્ટેક્સ તમારે ફોલો કરવી જ પડે બરાબર છે કેમ કે કમ્પ્યુટરને ફંક્શન એટલે શું ખબર નથી કંઈ ખબર નથી પણ તમે અહીંયા ફંક્શન કીવર્ડથી લખશો તો એને ખબર પડશે કે આ ફંક્શન છે એટલે આપણે એની સાથે એની લેંગ્વેજમાં કામ કરવું પડશે એટલે આપણે એને આપણે કહેવું પડશે કે ફંક્શન છે તો આપણે એને કેવી રીતે કહી શકીએ તો ફંક્શન કીવર્ડ લખવાનો ફંક્શનનું નામ લખવાનું આ નામ તમે કંઈ પણ આપી શકો પણ જનરલી બને ત્યાં સુધી જેવું કામ કરવાનું હોય ને એવું નામ આપણે ફોર્મમાં વેલિડેશન આપવાના છે એટલે એનું નામ વેલિડેટ ફોર્મ આપ્યું તો એનું જરૂરી નથી તમારે બી વેલિડેટ ફોર્મ આપવાનો તમે બીજું પણ આપી શકો પણ વેલિડેટ ફોર્મ આપો એટલે આપણને યાદ રહે કે મને ફોર્મમાં વેલિડેશન આપવાનું હતું એટલે ફંક્શન માટેના બે રૂલ્સ હતા કે ફંક્શન કીવર્ડ લખવાનો અને ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ લખવાના બરાબર ફંક્શનનો કોઈ પણ કોડ એના કરલી બ્રેકેટની અંદર લખવાનો છે હવે જોઈ શકો તમે આ ફંક્શનનું ઓપનિંગ બ્રેકેટ છે તો ફંક્શનનું ક્લોઝિંગ બ્રેકેટ અહીં ઓવર થાય છે બરાબર છે ફંક્શનની અંદર મેં પહેલું જ લીધું વેરિયેબલ વેરિયેબલ એટલે શું વેલ્યુને સંગ્રહ કરે બરાબર એ વેલ્યુ કઈ ટેક્સ્ટ બોક્સમાં યુઝર જે લખવાનો ને તે વેલ્યુ આ યુઝર જે આપવાનો ને એ વેલ્યુ આ વેરિયેબલમાં સ્ટોર થાય છે બરાબર છે પછી આવે છે ઇફ સ્ટેટમેન્ટ હવે ઇફ એક સ્ટેટમેન્ટ છે શું છે સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટ એટલે શું સ્ટેટમેન્ટ એટલે વાક્ય વિધાન ઇફ વિધાન હવે ઇફ એક કન્ડિશન સ્ટેટમેન્ટ છે કેવું સ્ટેટમેન્ટ કન્ડિશનલ ઇફ જ્યારે જ્યારે કન્ડિશન આવે ને ત્યારે ત્યારે ઇફ સ્ટેટમેન્ટ આવે ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપું તમને ઇફ ટુડે ઇઝ સન્ડે ઇફ ટુડે ઇઝ સન્ડે ઇફની એક સિન્ટેક્સ છે એ સિન્ટેક્સ કઈ છે એ તમને કહું છું ની બાજુમાં ઓલવેઝ કન્ડિશન આવે શું આવે એક્સપ્રેશન યા તો કંડિશન જ્યારે કોઈ કન્ડિશન ટ્રુ છે કે ફોલ્સ છે ચેક કરવાનું હોય ને ત્યારે ઇફ સ્ટેટમેન્ટનો યુઝ થાય સેનો ઇફ સ્ટેટમેન્ટનો જ્યારે જ્યારે કન્ડિશન ચેક કરવાની જરૂર પડે જ્યારે જ્યારે કન્ડિશન આવે કમ્પ્યુટરમાં મેક્સિમમ કન્ડિશન આવે ત્યારે ત્યારે તમારે ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇફ ટુડે સન્ડે જો આજે સન્ડે હોય તો ઈફમાં બી કલ્લી બ્રેકેટ ઓપન ને ક્લોઝ બરાબર તો ગો ટુ હોમ ગો ટુ હોમ જો આજે સન્ડે હોય ટુડેઝ સન્ડે યસ ટુડેઝ સન્ડે હોમ પણ એવું જરૂરી છે કે સાતે સાત દિવસ સન્ડે જોઈ નહીં એક જ દિવસ સન્ડે આવવાનો તો બીજા છ દિવસ શું કરવાનું તો ગો ટુ સ્કૂલ શું આવે ગો ટુ સ્કૂલ તમે અહીંયા જોઈ શકો ઇફ ટુડેઝ સન્ડે યસ ટુડેઝ સન્ડે ધેન ગો ટુ હોમ જો આ કંડિશન સાચી પડી તો જશે ને આ સ્ટેટમેન્ટ વન થશે એક્ઝિક્યુટ થશે સ્ટેટમેન્ટ વન એટલે આની અંદરનું પણ એવું જરૂરી છે કે કંડિશન રાઇટ થાય કન્ડિશનમાં બે પોસિબિલિટી છે યા તો યસ યા તો નો યા તો કન્ડિશન ટ્રુ થાય યા તો કન્ડિશન ફોલ્સ થાય આ બે જ વસ્તુ આવવાની કન્ડિશન ટ્રુ થઈ તો ઇફની અંદર જે સ્ટેટમેન્ટ હતું ફર્સ્ટ સ્ટેટમેન્ટ તે એક્ઝિક્યુટ થવાનું પણ કન્ડિશન ફોલ્સ થઈ તો એલ્સ દેખાય એલ્સ એટલે શું આ નહીં આના સિવાયનું આ એલ્સ આ ફોલ્સ તો આમાં આવશે ટુડે ઇઝ સન્ડે નો ટુડે ઇઝ નોટ સન્ડે ગો ટુ સ્કૂલ આ સેકન્ડ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય આ સ્ટેટમેન્ટ કયા એક્ઝિક્યુટ થાય કોના પર ડિપેન્ડ કરે આ કંડિશન પર જો કન્ડિશન રાઇટ તો ફર્સ્ટ એક્ઝિક્યુટ થાય જો કંડિશન ફોલ્સ તો સેકન્ડ એક્ઝિક્યુટ થાય સમજ પડી સ્ટન ઈફ શું છે કન્ડિશનર સ્ટેટમેન્ટ જો સ્ટેટમેન્ટ રાઇટ કંડિશન રાઈટ તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય જો કંડિશન રોંગ તો સેકન્ડ એક્ઝિક્યુટ થાય ઇફ વિધાન ઇફ સ્ટેટમેન્ટ શું છે વિધાન વિધાન શરતી શરતી એટલે જ્યાં જ્યાં આવે ને ત્યાં ત્યાં યુઝ થશે કોઈ નિશ્ચિત શરતની યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન યુઝ થાય છે જો શરત સાચી આવી તો પ્રોગ્રામ ઇફ વિધાન ના બ્લોકમાં પ્રવેશે છે એટલે આ કન્ડિશન ટ્રુ આવીને આપણી તો આમાં આવશે ને ગો ટુ હોમ મતલબ તમારે ઘરે જવાનું જો સાચી આવી તો પ્રોગ્રામ ઇફ બ્લોકમાં પ્રવેશી તેમાં આવેલા વિકલ્પ વિધાનો અમલ કરે છે બરાબર છે ને જો ખોટી આવી તો એનો પાર્ટ આવે આવે બરાબર જે તે એક્ઝિક્યુટ થશે આપણે આપણા પ્રોગ્રામમાં જઈએ ઇફ એક્સ ઇક્વલ્સ ટુ ઇક્વ ટુ તમે જોઈ શકો અહીંયા સિંગલ ઇક્વ છે ઉપર વેરિયેબલમાં ને અહીંયા ડબલ ઇક્વ ટુ છે હવે ડિફરન્સ છે એક સિંગલ ઇક્વલ ટુ અને ડબલ ઇક્વલ્સ ટુ સિંગલ ઇક્વલ ટુ નો યુઝ થાય વેલ્યુ કરવા માટે એ ઇક્વલ્સ ટુ ટેન મતલબ દસ વેલ્યુ કેમાં જવાની એ નામના વેરિયે બરાબર તો જ્યારે આ વેલ્યુ એપ્લાય કરવાની હોય ને જ્યારે વેલ્યુ ત્યારે સિંગલ ઇક્વલ્સ ટુ ને ડબલ ઇક્વસ ટુ એટલે કમ્પેરિઝન એ ઇક્વસ ટુ ટેન એ ઇક્વસ ટુ ટેન બી ઇક્વલ્સ ટુ ટ્વેન્ટી તો સી ઇક્વ ટુ કેટલા તો સી ઇક્વલ ટુ થર્ટી તો થર્ટી વેલ્યુ સેમાં અપ્લાય થઈ સી માં ટ્વેન્ટી સેમાં ગઈ બી માં ટેન સેમાં ગયું એમાં તો તમે જોઈ શકો છો વેલ્યુ એપ્લાય કરવા માટે આપણે સિંગલ ઇક્વસ ટુનો યુઝ કર્યો ને ડબલ એટલે શું એને બી સરખા છે યા તો ટ્રુ યા તો ફોસ તો એના માટે ડબલ ઇક્વસ ટુ તો ઇફ એક્સ ઇક્વસ ટુ ઇક્વસ ટુ ન હવે એક્સમાં શું છે યુઝર જે વેલ્યુ આપવાનો એ છે પણ એવું જરૂરી છે કે દર વખતે યુઝર આમાં વેલ્યુ આપે કોઈ વાર એને ઈચ્છા નહીં થાય તો બી લખે યા તો છોડી દે બરાબર તો નલ એટલે શું એમટી ખાલી મેં આ છોડી દીધું ને સબમિટ બટન પર ક્લિક કરી દો જો હું આ ફિલ્ડમાં નેમ મારું નથી લખતી ને સબમિટ પર ક્લિક કરું છું તો મને આગળ જવા દેશે નહીં મને એક બોક્સ ડિસ્પ્લે કરશે એમાં કહેશે કે તમારું નામ એન્ટર કરો કેમ કે આ કમ્પલસરી છે તમારે કરવું જ પડશે આપણે એફ બી ઇન્સ્ટાગ્રામ પર ફોર્મ બનાવીએ ત્યારે અમુક ઇન્ફોર્મેશન મેન્ડેટરી હોય છે આપવી જ પડે છે સેમ એવી રીતે આમાં પણ એવું જ થાય છે તમે આ આપણો પ્રોગ્રામ જ એના માટે છે કે જો યુઝર આ નેમ ફિલ્ડમાં લખતો નથી અને છોડી દે છે ન લેટલે એમટી એમને એમ છોડી દીધું ને સબમિટ પર ક્લિક કરી દીધું તો શું થાય તો એક્સમાં વેલ્યુ કઈ આવવાની યુઝર જે આપશે તે પણ જો યુઝર કોઈ વેલ્યુ આપતો જ નથી તો કંડિશન આવે કન્ડિશન એટલે ઇફ ઇફમાં શું એક્સ ઇક્વસ ટુ ઇક્વસ ટુ નલ નલ એટલે એમટી એક્સની વેલ્યુ એક્સમાં કઈ જ વેલ્યુ નથી એમટી છે ડબલ પાઇપ એટલે ઓર કન્ડિશન ડબલ પાઇપ એટલે શું ઓર કંડિશન ઓર કંડિશન એટલે ઓર ત્રણ કન્ડિશન આવે એક એન ત્રણ ટાઈપની કન્ડિશન છે એક એન્ડ એક ઓર ને એક નોટ એન્ડ ઓર ને નોટ એન્ડ એટલે શું આ ત્રણે ત્રણ કંડિશન ઇફ સ્ટેટમેન્ટ સાથે યુઝ થાય આપણામાં અત્યારે ઓર જ છે પણ આ ત્રણે ત્રણ જોઈ લઈએ એન્ડ એટલે શું ઇફમાં બે કન્ડિશન આવે ઇફમાં એ ફોર એક્ઝામ્પલ એક્સની વેલ્યુ છે પાંચ મોસ્ટ કન્ડિશન આપો એક્સ ગ્રેટર ધેન વન એન્ડ એક્સ ઇઝ લેસ ધેન ટેન એક્સ એક કરતાં મોટો છે હા એન્ડ એક્સ દસ કરતાં નાનો છે હા કન્ડિશન ટ્રુ તો એન્ડમાં શું આવે બંને કન્ડિશન આવે ને કે કમ્પલસરી રાઈટ જ થવી જોઈએ તો એન્ડ ચાલે નહીં તો નહીં ચાલે તો નહીં તો કંડિશન ફોન નહીં તો આ આ ટ્રુ થયું કેમ ટ્રુ થયું આ બંને કન્ડિશન સાચી છે પણ એક્સની વેલ્યુ હું લઈ લઉં છું પંદર બરાબર એક્સ ગ્રેટર દેન વન યસ કન્ડિશન ટ્રુ એક્સ લેસ દેન ટેન એક્સની વેલ્યુ એક્સમાં કેટલી વેલ્યુ છે પંદર પંદર લેસ દેન ટેન કન્ડિશન ફોલ્સ તો આખું સ્ટેટમેન્ટ શું થશે ફોલ્સ કેમ કેમ કે એન્ડ એટલે શું આ બંને કંડિશન કમ્પલસરી રાઈટ થવી જોઈએ સમજ પડે છે એન્ડમાં શું આવે બંને કન્ડિશન કમ્પલસરી તમારી રાઈટ આવવી જોઈએ પછી આવે ઓર ઓર એટલે શું કોઈ એક કન્ડિશન સાચી તો સાચું એક્સની વેલ્યુ કેટલી પંદર બરાબર ઇફ એક્સ ગ્રેટર ધેન વન કંડિશન ટ્રુ એક્સ લેસ દેન ટેન ના કન્ડિશન ફોલ્સ એક્સ તો પંદર લેસ દેન ટેન થોડી છે બરાબર પંદર તો મોટું છે ટેન કરતા એટલે આ કન્ડિશન ફોલ્સ તો બી આ આખું સ્ટેટમેન્ટ રાઈટ કેમ અહીંયા ઓર લખેલું છે એન્ડ લખું તો આ ફોલ્સ થઈ ગયું ઓર લઈ ગયું તો આ સાચું થઈ ગયું સમજ પડે એટલે ઓર એટલે શું બેમાંથી કોઈ એક કન્ડિશન રાઇટ હોય ને ક્રોંગ હોય તો ચાલે એન્ડ એટલે શું બંને કન્ડિશન કમ્પલસરી રાઈટ આવવી જોઈએ એટલે એન્ડ ઓર ને નોટ નોટ એટલે શું બંને કન્ડિશન રોંગ હોય તો આ રાઇટ બરાબર આ બંને કન્ડિશન રોંગ હોવી જોઈએ એક્સ ગ્રેટર દેન ફિફ્ટીન નોટ ને બીજું કોઈ કન્ડિશન લખવું આ બંને કન્ડિશન રોંગ તો આ રાઇટ બરાબર છે તો આપણામાં કયું છે એક્સ ઇક્વસ ટુ ઇક્વસ ટુ નોટ મતલબ શું આમાં કંઈ વેલ્યુ નથી ઓર લખવા માટે આ પાઇપ સાઇનનો યુઝ થાય આ પાઇપ સાઇન એટલે શું ઓર એક્સ ઇક્વસ ટુ જો અહીંયા ડબલ ઇક્વસ છે અહીં બી ડબલ ઇક્વસ છે કમ્પેરિઝન કરે છે ને આ શું કરે છે વેલ્યુ એપ્લાય કરે છે એક્સ ઇક્વસ ટુ ટુ આ શું છે ડબલ કોર્સમાં કંઈ જ નથી મતલબ એમટી આમાં નલ નલ એટલે શું કંઈ જ નથી લગતો એમટી છે આ બંનેમાંથી એક કન્ડિશન ટ્રુ પડી તો આની અંદર જઈને આ એક્ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે યા તો જો કન્ડિશન રોંગ આવી તો બહાર જતો રહેશે કન્ડિશન રોંગ ક્યારે આવે આ નેમમાં હું મારું નામ લખું છું ખુશબુ ને આપું છું સબમિટ બરાબર આપી દીધું એટલે આ ફંક્શનમાં જશે ફંક્શન વેલિડેટ ફોર્મમાં જશે ફંક્શન વેલિડેટ ફોર્મમાં વેરિયેબલ એક્સમાં ડોક્યુમેન્ટ ડોટ જીએસ ટુ ડોટ ડોટ વેલ્યુ આમાં કઈ વેલ્યુ આવી ખુશ્બુ તો ખુશબુ સેમાં ગઈ x એક્સમાં આમાં ગઈ અને એ સ્ટેપ બાય સ્ટેપ જશે કમ્પ્યુટર એ સ્ટેપ બાય સ્ટેપ એટલે આમાં આમાં એક્સમાં અત્યારે કઈ વેલ્યુ આવી ગઈ ખુશબુ કઈ છે ખુશબુ હવે કન્ડિશન ચેક કરે ઇફ એક્સ ઇક્વસ ટુ ઇક્વસ ટુ એક્સમાં કઈ વેલ્યુ છે ખુશ્બુ ખુશ્બુ ખુશબુ ખુશબુ ઇક્વસ ટુ ઇક્વસ ટુ નલ ખુશબુ ખુશબુમાં કંઈ નથી લખ્યું ના કંડિશન તો ફોલ્સ થઈ ગઈ તો આની અંદર જાય નહીં જાય ઇફનું શું કન્ડિશન છે આ કન્ડિશન ટ્રુ થશે ને તો જ અંદર આવશે આ કન્ડિશન ફોલ્સ થઈ એટલે આખો પ્રોગ્રામ ટર્મિનેટ થઈને બહાર મતલબ આ કોડિંગ્સ એના માટે છે સમજ પડી જ્યારે યુઝર આમાં વેલ્યુ લખતો નથી ત્યારે જ આ

આમાં વેલ્યુ શું આવી નલ મેં તો કઈ જ નથી લખ્યું એટલે એક્સમાં કઈ વેલ્યુ આવી ગઈ નળ બરાબર હવે આમાં આવ્યું ઇફ એક્સ એક્સમાં કઈ વેલ્યુ છે નલ હવે મેં કીધું તેમ કમ્પેરિઝન માટે યુઝ થાય ડબલ કો ડબલ ઇક્વ ટુ સિંગલ ઇક્વસ ટુ લખે લખતે તો કન્ડિશન કંડિશન પાછી રોંગ આવતી બરાબર પણ ડબલ ઇક્વ ટુ છે યાદ રાખજો ડબલ ઇક્વ ટુ લખવું પડશે નલ ડબલ ઇક્વસ ટુ નલ કન્ડિશન ટ્રુ કન્ડિશન ટ્રુ એટલે શું અંદર આવશે બરાબર આપણે જોયું તો એમ ઇફ ટુ ડેઝ સન્ડે યસ ટુડેઝ સન્ડે તો કયો એક્ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ફર્સ્ટ નહીં તો સેકન્ડ અત્યારે આપણો એલ્સ પાર્ટ નથી આપણો ખાલી ઇફ પાર્ટ જ છે જો એલ્સમાં કંઈ નથી એટલે શું થશે બહાર આવી જશે પ્રોગ્રામમાં બહાર આવી જશે આમાં પણ સેમ એવું જ થાય છે ઇફ ટુડે ઇક્વલ્સ ટુ સન્ડે જો આજે સન્ડે હોય તો જો આજે સન્ડે છે તો ગો ટુ હોમ હું આ એલ્સ નહીં લગતે તો ટુ ડેઝ સન્ડે નો ટુડે ઇઝ નોટ સન્ડે તો પ્રોગ્રામ શું જશે બહાર આવી જશે તે ટર્મિનેટ થઈ જશે સમજ પડી એલ્સ આપવું એટલે એ લોકોને ઓપ્શન મળી લો સન્ડે નહીં હોય તો સ્કૂલે જવાનું પણ હું ઓઇલ સ્પાર્ટ નથી આપતી તો પ્રોગ્રામ ટર્મિનેટ થઈ જશે કંઈ જ નહીં થશે સમજ પડી છે પડે છે એટલે આમાં મારો રોયલ સ્પાર્ટ નથી હવે કન્ડિશન ટ્રુ થાય એટલે અંદર જવાનું અંદર જાય તેમાં શું છે પહેલું એલર્ટ એલર્ટ એટલે શું એલર્ટ એટલે તમને એલર્ટ કરે છે કે તમે આમાં નામ નથી લખ્યું તમે તમારું નામ લખો એલર્ટ એટલે મેસેજ ડિસ્પ્લે કરે જો મેસેજ પણ મેં શું લખ્યું પ્લીઝ એન્ટર યોર નેમ એન્ટર ધ નેમ આ મેસેજ હતો એટલે ડબલ કોટ્સમાં લખ્યું એલર્ટ એક ફંક્શન છે એટલે ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ આવશે બરાબર છે કેટલા ફંક્શન છે ટોટલ આ પ્રોગ્રામમાં એક આ ફંક્શનને બીજું છે આ એલર્ટ કેમ એના ઓપનિંગ ને ક્લોઝિંગ બધે આગળ ફંક્શન નથી લખ્યું પણ ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ જ્યાં જ્યાં તમને આવા બ્રેકેટ દેખાય ને તે બધા ફંક્શન છે તમને આ બ્રેકેટ દેખાયું એટલે આ ફંક્શન વન આ બ્રેકેટ દેખાયું આ ફંક્શન ટુ ને ત્રીજું ફોકસ દેખાય આ ફંક્શન ત્રણ ટોટલ ફંક્શન છે તમને એમ થશે આ ઇફમાં બી તો બ્રેકેટ છે પણ ઇફ એ સ્ટેટમેન્ટ છે ફંક્શન નથી ઇફ શું છે સ્ટેટમેન્ટ કે બી તે બી કેવું સ્ટેટમેન્ટ કન્ડિશનલ સ્ટેટમેન્ટ

જ્યાં કમ્પોઝરની અંદર જીએસ ટુ નામનું ફોર્મ બનાવ્યું એ જીએસ ટુ નામના ફોર્મમાં ટી વન નામનો જે ડાયલોગ બોક્સ છે ડોટ ફોકસ ફોકસ શું છે ફંક્શન છે ફોકસ એટલે શું કરસર ઓટોમેટિક આમાં આવી જશે આ તો એક જ છે એક જ બોક્સ છે એટલે આપણને ખબર છે કે આ નહીં ભર્યું એટલે આ જ બાકી છે પણ આવા મા મેં પંદરથી વીસ ફિલ્ડ લખેલી હતી આપતી હોય ફોર્મમાં તો તમને કેવી રીતે ખબર પડે કે આ રહી ગયું તમારે ચેક કરવું પડે એની જગ્યાએ આ ફોકસ શું કરે ફોકસ તમારું કરસર ડાયરેક્ટ જે બોક્સ તમે નહીં લખ્યું હોય ને જે બોક્સમાં તમે નામ લખવાનું રહી ગયા હોય યા તો ભૂલી ગયા હોય ત્યાં જ તમારું કરસર જઈને ફોકસ કરે એટલે યુઝરને ખબર પડે કે આ ટેક્સ્ટ બોક્સમાં મારે નામ લખવાનું છે આ કોણ કરે ફોકસ બરાબર એટલે આ બંને સેમ છે જો ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ ડોટ જેએસ ટુ ડોટ જેએસ ટુ ડોટ ટી વન ડોટ ટી વન આમાં છે વેલ્યુ આમાં છે ફોકસ આ વેલ્યુ શું કરે વેલ્યુ એક્સ નામના ને આપે એના ફોકસ શું કરે બોક્સમાં ફોકસ કરે છેલ્લું છે રિટર્ન તમને દેખાય છે રિટર્ન ફોલ્સ રિટર્ન ટ્રુ યા તો રિટર્ન ફોલ્સ રિટર્ન એટલે શું રિટર્ન કરે એ પ્લસ બી તો એ પ્લસ બીનો આન્સર શું આવે જે બી આન્સર આવે સીમાં સ્ટોર થાય તો આ સી સીમાં ફોર એક્ઝામ્પલ થર્ટી વેલ્યુ છે તો થર્ટી વેલ્યુ ફંક્શનને રિટર્ન કરવાની એ રિટર્ન કોણ કરે રિટર્ન સ્ટેટમેન્ટ રિટર્ન વિધાનનો ઉપયોગ વિધયમાં કિંમત પરત કરવા માટે થાય છે ફોર એક્ઝામ્પલ મારે સમ કરવો છે એ પ્લસ બીનું તેનું ફંક્શન બનાવું મેં ફંક્શન બનાવવા માટે ફંક્શન કીવર્ડનો યુઝ થાય સમ કરવું છે એટલે નામ બી હું આપું છું સમ બરાબર ફંક્શન માટે ઓપનિંગને ક્લોઝિંગ બ્રેકેટ જોઈએ ફંક્શન કીવર્ડ જોઈએ ફંક્શનનો સ્કોપ કેટલો ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ હવે એ પ્લસ બી લેવાનું છે વેરીએબલ છે એટલે આગળ શું આવે વેર વેર એ ફોર્મમાં બી યા તો તમે વેર એ ને વેર બી આવી રીતે બી લખી શકો બરાબર છે હવે શું કરવું છે એ પ્લસ બી એ પ્લસ બી ની વેલ્યુ જે બી આવશે તે જ જવી જોઈએ સીમાં તો સી માં જે વેલ્યુ આવી બરાબર એ પ્લસ બીની તે આપણે રિટર્ન કરવી પડે એ રિટર્ન કરવા માટે આવે રિટર્ન સી મતલબ સીની વેલ્યુ આ ફંક્શનને રિટર્ન થાય છે તમે નહીં લખો તો પણ ચાલે લખો તો પણ ચાલે આ છે આપણો કોડ આ છે આપણું ટેક્સ્ટબોક્સનું વેલ્યુ ડેશન સમજ પડી ટેક્સ બોક્સનું વેલ્યુ ડેશન આ વેલિડેશન આપણે આપણા કમ્પોઝરમાં ફોર્મમાં અપ્લાય કરવાનું છે એ કેવી રીતે થાય તે આપણે જોઈએ આપણે ઓલરેડી ફોર્મ તો બનાવી જ દીધેલું છે ફોર્મ ડિઝાઇનમાં આપણે ઓલરેડી આટલું ફોર્મ બનાવેલું છે બરાબર છે હવે તમારે મેં તમને આગળ કીધું તેમ કોડિંગ લખવા માટે શેમાં જવાનું સોર્સમાં જવાનું શેમાં જવાનું સોર્સમાં જવાનું હવે સ્ક્રિપ્ટ ટેગ ક્યાં ક્યાં લખાય યા તો હેરટેગમાં યા તો બોડીટેગમાં પણ જનરલી પ્રેક્ટિસ એવી રાખવાની કે હેરટેગમાં લખાય બરાબર હેડ ટેગ ઓવર થયા પહેલા આપણે ચાલુ કરીએ સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ કન્ટેનર ટેગ છે એટલે ઓવર કરવું હવે સ્ક્રિપ્ટ અંદર આપણે પહેલા શું કરવાનું છે ફંક્શન બનાવવાનું છે ફંક્શનની સ્પેલિંગમાં બી મિસ્ટેક થઈને તો નહીં થશે બરાબર ફંક્શન નું નામ આપણે શું આપીએ વેલિડેટ ફોર્મ હવે તમને યાદ આવ્યું આ વેલિડેટ ફોર્મ મેં ક્યાં લખેલું જ્યારે આપણે આ ફોર્મ ડિઝાઇન કરતા હતા ને આ ડિઝાઇન ફોર્મ ત્યારે આ ફોર્મનું નામ એડવાન્સ એટ્રીબ્યુટમાં મેં આપેલું રિટર્ન વેલિડેટ ફોર્મ તે આપેલું રિટર્ન વેલિડેટ ફોર્મ આ વેલિડેટ ફોર્મની જે વેલ્યુ છે ને તે રિટર્ન કરાવેલી પાછું હું તમને બતાવું છું પહેલાં આપણે જોઈ લઈએ ફંક્શન વેલિડેટ ફોર્મ બરાબર ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ આવી ગયા હવે ફંક્શનનો સ્કોપ એટલે ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ આ બેની વચ્ચે આપણે આપણો આખો કોડ લખવાનો બરાબર પહેલાં આપણે લઈએ વેર એક્સ ઇક્વલ્સ ટુ કમ્પોઝર આખું જે ડોક્યુમેન્ટ છે એની અંદર ફોનનું નામે શું આપેલું જેએસ ટુ ટેક્સ બુક્સનું નામ શું આપેલું ટી વન ડોટ મને શું લેવાનું છે વેલ્યુ છેલ્લે સેમિકોલન સેમિકોલનનો યુઝ થાય આ સ્ટેટમેન્ટ અહીંયા ટર્મિનેટ થઈ ગયું બરાબર આ સ્ટેટમેન્ટનો અહીંયા એન્ડ થઈ ગયું એ કમ્પ્યુટરને ખબર પડતી નથી આપણે એને કેવી રીતે ખબર પાડીશું સેમિકોલન લખીને સમજ પડી છે એટલે આનાથી શું થશે તમારી જે વેલ્યુ છે આ ટેક્સ્ટ બોક્સની જે વેલ્યુ છે તે વેરિયેબલ એક્સમાં જતી રહે નેમ જે છે ને તે વેરિયેબલ એક્સમાં મેં લીધેલી છે બરાબર છે હવે કન્ડિશન ચેક કરીએ કે એક્સમાં વેલ્યુ તો છે ને કે નલ છે એટલે ચેક કરવા માટે ઇફ સ્ટેટમેન્ટનો યુઝ થાય ઇફ એક્સ ઇક્વસ ટુ ઇક્વસ ટુ નલ ઓર એક્સ ઇક્વસ ટુ ઇક્વસ ટુ કંઈ જ નથી એમટી છે કે નલ છે બરાબર બંને સેમ જ છે તમે ખાલી નલ લખશો તો પણ ચાલશે એ વાંધો નથી હવે ઈફ ની બી પોતાની પોતાનો સ્કોપ આવે બરાબર તો ઈફ નો સ્કોપ તમારે લખવો હોય તો એના બી કરલી બ્રેકેટ આવે જો આ ઓપનિંગ કરલી બ્રેકેટ ને આ ક્લોઝિંગ કરલી બ્રેકેટ ફંક્શન નું પોતાનું છે અને આ ઓપનિંગ કરલી બ્રેકેટ ને આ ક્લોઝિંગ બ્રેકેટ ઈફ સ્ટેટમેન્ટ નું છે સમજ પડી બરાબર છે હવે ઈફ ની અંદર એક્સની વેલ્યુ નલ છે નલ નહીં હોય તો વાંધો જ નથી પ્રોગ્રામ ટર્મિનેટ થઈ જશે જાતે છે પણ નલ હોય તો આપણે એને અલર્ટ કરવાનો છે અલર્ટ કરવા માટે સારો યુઝ થાય અલર્ટ ફંક્શનનો અલર્ટમાં શું આપશું એને ટેક્સ બતાવશું એને કીધું ખાવું પડશે કે મારું શું રહી ગયું એન્ટર યોર નેમ એ અલર્ટમાં જ આપવાનું કમ્પલસરી એ ડિસ્પ્લે કરે બરાબર છે એન્ટર એને મેસેજ તો ડિસ્પ્લે કરાવી દીધો હવે આપણે એને ટેક્સ બોક્સમાં એનું એને ફોકસ કરવું પડશે ને એને ખબર તો પડી ગઈ કે મેં નેમ ભૂલી ગયો હવે એનું આ કર્સર જાતે જ આપણે એને ફોકસ કરીને અહીં આપશું કે આ ફિલ્ડમાં તારું નેમ લખવાનું છે તે રહી ગયું તો એના માટે આપણે શું લખશું ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની અંદર જીએસ ટુ નામનું મારું ફોર્મ છે એ ફોર્મની અંદર ટી નામનો ડાયલોગ ટી વન નામનો ટેક્સ્ટ બોક્સ છે એમાં ફોકસ કરવાનું છે ફોકસ એક ફંક્શન છે એટલે ફંક્શન ને રિટર્ન ફોર્સ આ લખો તો વાંધો નથી નહીં લખો તો પણ ચાલશે બરાબર આ બંનેનો બ્રેકેટ ઓવર સ્ક્રિપ્ટ ઓવર આપણો આપણું કોડિંગ આટલું જ છે આટલું કોડિંગ છે પણ એક કે એક સ્ટેટમેન્ટ ના મીનિંગ છે એક કે એક સ્ટેટમેન્ટ સ્ક્રિપ્ટ સેમા લખી સ્ક્રિપ્ટ ટેક માં એમસીક્યુ આમાંથી કોઈ પણ આવી શકે સ્ક્રિપ્ટ લખવા માટે કયા ટેક નો યુઝ થાય તો આવી રીતે સ્ક્રિપ્ટ ટેક નો ફંક્શન લખવા માટે શેનો યુઝ થાય ફંક્શન કીવર્ડનો ફંક્શન એટલે શું એકનો એક કોડ રિપીટ કરવો હોય પુનઃ ઉપયોગમાં લેવો હોય રીયુઝેબિલિટી હોય ત્યારે ફંક્શનનો યુઝ થાય ફંક્શન કેવી રીતે લખાય તો ફંક્શન કીવર્ડનો યુઝ થાય અને છેલ્લે એના ઓપનિંગને ક્લોઝિંગ બ્રેકેટ આવે આ ઓપનિંગને ક્લોઝિંગ બ્રેકેટ દેખાય છે બરાબર ફંક્શન લખે લખવા ફંક્શનનો બ્લોક સેમાં લખાય તો ઓપનિંગ કરલી બ્રેકેટ કર્લી બ્રેકેટ તમને એમસીક્યુ પૂછાય કે કયા બ્રેકેટનો યુઝ થાય કર્લી બ્રેકેટ સ્ક્વેર બ્રેકેટ તો તમારે લખવાનું કર્લી બ્રેકેટ વેરિયેબલની જરૂર કેમ પડી વેરિયેબલના સ્ટોર કરવા માટે હવે તમારે આખા ફોર્મમાં વેરિયેબલની જરૂર પડશે વેરિયબલ એટલે શું સંગ્રાહક સંગ્રાહકનો યુઝ કરવો જ પડે ને એ ઇક્વલ ટુ ટેન તો સંગ્રહ કરવો પડશે ને તો એ સંગ્રહ થશે વેરિયબલમાં એ વેરિયબલ નું એક્સ તમારે જે પણ નામ આપવું હોય તે આપી શકો છો ઇક્વસ ટુ ડોક્યુમેન્ટ આખું ડોક્યુમેન્ટમાં જીએસ ટુ નામનું ફોર્મ છે જીએસ ટુ નામના ફોર્મમાં ટી વન ટેક્સ્ટ બોક્સ છે એની અંદરની વેલ્યુ તે જ જવી જોઈએ આખી નાખી વેલ્યુ એક્સ નામના વેરિયબલમાં હવે વેલ્યુ ગઈ તો ખરી પણ જરૂરી નથી કે બધા જ યુઝર વેલ્યુ આપે નેમમાં અમુક એવા બી આવે કે નહીં આપે ને અમુક આપી દે જો જેને જેને પોતાના જેક્સબોક્સમાં નામ તેનું આ એક્ઝિક્યુટ થશે ને ડાયરેક્ટ પ્રોગ્રામ ટર્મિનેટ થઈ જશે બરાબર પણ જેને નહીં લખ્યું તેને તેના માટે કરતા છે તો ઇફ એક્સ ઇક્વલ્સ ટુ ઇક્વસ ટુ નલ વેલ્યુ નલ છે હા નલ છે તો કંડિશન શું આવી ટ્રુ આવી એટલે આપણે શું કરશું અલર્ટ એન્ટર યોર નેમ તમારું નેમ એન્ટર કરો અને એને ત્યાં ફોકસ લઈ જશું બરાબર છે આને આપણે કરીશું સેવ સેવ થઈ ગયો હવે આપણે આને કરીએ રન જેએસ ટુ નામની ફાઇલ મેં ડેસ્કટોપ પર સેવ કરી મિનિમાઈઝ કરું જેએસ ટુ ડોટ એચટીએમએલ આવી ગયું હવે નેમમાં હું કંઈ પણ આપતી નથી ને સબમિટ કરાવું છું નેમમાં હું કંઈ પણ આપતી નથી અને સબમિટ કરાવું છું નેમમાં હું કંઈ આપતી નથી ને સબમિટ કરાવું છું જેવું સબમિટ કરાવું તે ઓલર્ટ બોક્સ આવ્યું જો પ્લીઝ એન્ટર યોર નેમ સમજ પડી આ છે વેલિડેશન આ વેલિડેશન સેનાથી આવ્યું સ્ક્રીપ્ટથી એટલે મને ખબર પડી કે મારે અહીંયા નેમ લખવાનું છે જેવું ઓકે આપવા ને તેવું મારું કરસન અહીંયા આવી જશે જો મેં નથી લાવી જાતે જ આવી ગયું આ સેનાથી આવ્યું ફોકસ મેથડથી હવે આમાં તમારે જે નામ લખવું હોય તે આપો ને આપો સબમિટ બટન બરાબર પેલો જે ડાયલોગ બોક્સ આવ્યો ને પ્લીઝ એન્ટર યોર નેમ આ આવ્યો ને એ ડાયલોગ બોક્સ એના લીધે આવ્યો આ ડાયલોગ બોક્સ તમે અહીંયા જઈને સ્ક્રિપ્ટમાં અલર્ટમાં મેસેજ ડિસ્પ્લે કરેલો એન્ટર યોર નેમ પ્લીઝ એન્ટર યોર નેમ દેખાય છે તેના લીધે